शाळाकीय कक्षाए विद्यार्थी समिति रचना माटे धरेडियन स्कूल में चूंटणी योजवामां आवी हती। तमाम रा बधा काम छोड़ो, पहला वोट आपीने मतदान पण एक अधिकार छे, मतदान पण एक फरज छे, प्राधान्य आपीने चूंटणी योजवामां आवी हती। ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના ધોરણ 6-12 વિદ્યાર્થી ભારતની મતદાન પ્રણાલી વિશે જાણે તેમજ સમજે તે હેતુસર શાળામાં હેડ બોય અને હેડ ગર્લની પસંદગી માટે ચૂંટણી પદ્ધતિ દ્વારા નિયુક્તિ કરવામાં આવી હતી। આ માટે શાળામાં વિદ્યાર્થીગણ દ્વારા તેમના પસંદગી લીડરને ઉભા રાખી ઉમેદવારી નોંધાવી હતી। આ ઉમેદવારી નોંધાવ્યા બાદ તમામ ઉમેદવારોને પોતાની ટીમ સાથે શાળામાં 2 દિવસ પ્રચાર કર્યો હતો અને અંતે શાળા આચાર્ય દ્વારા ફોર્મની ચકાસણી કર્યા બાદ માત્ર 4 ઉમેદવારોને તેમની ટીમને ચૂંટણી કરવા મંજૂરી આપી હતી। આ ચૂંટણી સૌથી રસપ્રદ વાત એ છે કે શાળાના શિક્ષકો મિત્રો દ્વારા ભારત સરકારની ચૂંટણી પ્રક્રિયા અનુસરી હતી। તેમાં મતદાન માટે ઈવીએમ મશીન, કલેક્ટર, ઇલેક્શન કમિશનર, પ્રિસાઇડ ઓફિસર, પોલિંગ ઓફિસર, પોલીસ અધિકારી જેવા પદની કાર્યવાહી શાળાના ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા નિભાવી હતી। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થી ચૂંટણીનું મહત્વ સમજે તે માટેનો હતો। સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં વોટ આપવા માટે શાળાના તમામ કર્મચારી અને વિદ્યાર્થી પાસે વોટિંગ કાર્ડની જગ્યાએ શાળાનું આઈકાર્ડ દ્વારા વોટ આપવામાં આવ્યો હતો। આ રીતે શાળામાં કુલ 2200 જેટલા વિદ્યાર્થીએ 2 તબક્કામાં મતદાન કરી કુલ 96% જેટલું મતદાન નોંધાયું હતું। અંતે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં શાળાના ટ્રસ્ટીગણ, મેનેજિંગ ડિરેક્ટર કિશન માંગુકિયા, કેમ્પસ ડિરેક્ટર આશીષ વાઘાણી, આચાર્યગણ, સુપરવાઇઝર મિત્રો તેમજ સમગ્ર શિક્ષક મિત્રોએ ખૂબ સારો સહકાર અને માર્ગદર્શન આપ્યું હતું। મારું નામ જોશી ધર્મેશ, હું ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુજરાતી બોર્ડમાં હું અહીંયા આચાર્ય તરીકેની ફરજ નિભાવું છું। જ્યારે અમારે ટ્રસ્ટી બોર્ડની એક મિટિંગ થઈ તેમાં એક નિર્ણય લેવામાં આવ્યો કે ઘણા ટાઈમ પછી આપણી શાળાઓ ફરી પાછી રાબેતા મુજબ શરૂ થાય છે તો આપણા વિદ્યાર્થીઓને આપણા ભારત દેશની જે મહાન એક લોકશાહી છે એના વિશે કઈ રીતે ખ્યાલ પડે। તો જનરલી દર વખતે દરેક શાળાઓમાં હેડબોય અને હેડગર્લની જે ચૂંટણી થતી હોય એ સામાન્ય રીતે એમના ઇન્ટરવ્યૂ લેવાય અને એમના સિલેક્શન આપણે આપતા હોઈએ છીએ, પણ આ વર્ષે અમે લોકોએ નક્કી કર્યું કે આપણી સ્કૂલના બાળકોને ભારત દેશની જે લોકશાહી છે એના વિશે સંપૂર્ણ જ્ઞાન મળે એ માટે જે રીતે ચૂંટણી પંચ આખી ચૂંટણીનું આયોજન કરે છે એ જ રીતે અમે લોકોએ અહીંયા ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર ઘણા દિવસ અગાઉથી 2 પ્રકારના પક્ષ બનાવ્યા, એમની ટીમ બનાવરાવી, એ લોકોએ અમારી શાળાની અંદર પોતાના પક્ષનો પ્રચાર કર્યો, ત્યારબાદ આજે અમે ઇલેક્શન ગોઠવ્યું છે એમનું। એમાં પણ વિદ્યાર્થીઓને અત્યારથી જ તે ખ્યાલ પડે કે મત એટલે શું, મત કુટીર એટલે શું, પ્રિસાઇડિંગ ઓફિસર કોને કહેવાય, કઈ રીતનો પોલીસ બંદોબસ્ત હોય, કયા ધારાધોરણ હોય, એ બધું જ ધ્યાનમાં રાખીને અમે વિદ્યાર્થીઓ પાસે આજે યોગ્ય રીતે મતદાન કરાયું છે। એના માટે શાળાના વિદ્યાર્થીઓ તે પોલીસની ટીમ બની છે, શાળાના વિદ્યાર્થી માટે કલેક્ટર બન્યા છે, શાળાના વિદ્યાર્થીઓ તે આ તમામ પ્રકારની વ્યવસ્થા કરે છે અને મતદાન આજે સવારે તેમજ સાંજે અત્યારના સમયે સારી રીતે થયું છે। એકંદરે અમે જોયું છે તો મતદાનનું પ્રમાણ અમે લગભગ 88-89% આસપાસ જોવા મળે છે। બાળકો ખૂબ જ હોશ ભરે આવે છે, પોતાનો આઈડી કાર્ડ બતાડે છે અને એ પછી એ ચૂંટણીનું જે ચિહ્ન આવે છે એ ડાબા હાથની આંગળી ઉપર કરાવી અને વ્યવસ્થિત બેલેટ રીતે જઈ અને પોતાનું મતદાન કરે છે, જેનું પરિણામ આજ સાંજે અને આવતીકાલે સવારે એસેમ્બલીમાં અમે રજૂ કરવાના છીએ।